પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંક. ઘાતાંકના આજે નિયમ સમજવાના છે, કેમ કે આપણને નિયમ જો સમજાઈ જશે ને તો આ ચેપ્ટર સૌથી સહેલું લાગશે, એટલા માટે આપણે આજે નિયમો સમજવાના છે. પહેલું જ નિયમ છે ઘાતાંકના ગુણાકારનો નિયમ. ઘાતાંકના ગુણાકારનો નિયમ, આ નિયમમાં શું થાય છે તો આપણે જોઈએ. પહેલું નિયમ છે એટલે એની એમ ઘાત છે અને પછી એની એન ઘાત છે. આ આપણું આધાર છે અને આ જે છે ઘાત છે, બરાબર. આ બંને આધાર સરખા હોવું જોઈએ. જો અહીંયા શું આપ્યું છે, ગુણાકાર. જો ગુણાકાર આપ્યું હોય તો જે છે ઘાત ઘાતનો સરવાળો થાય છે, બરાબર. એની ઘાત એમ છે, એની ઘાત શું છે, એન છે. તો બંને ઘાતનો સરવાળો થઈ જાય છે જો અહીંયા વચ્ચે ગુણાકાર આપ્યું હોય તો. ઓકે, જેમ કે આપણે અહીંયા લખીએ કે 2 ની 3 ઘાત હોય, પછી 2 ની 4 ઘાત હોય તો શું થઈ જાય, 2 ની 2 ઘાત 3 ઘાત પછી 4 ઘાતનો સરવાળો કરી નાખો, એટલે 2 ની કેટલી ઘાત થાય છે, 7 ઘાત થાય છે. તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે બીજો જે છે ને ઘાતાંકના ભાગાકારનો નિયમ, તો આપણે જોઈએ અહીંયા ઘાતાંકના ભાગાકારના નિયમમાં શું થાય છે. અહીંયા 3 કન્ડિશન છે, તો આપણે અહીંયા પહેલી કન્ડિશન જોઈએ. જો આપણી પાસે છે એની એમ ઘાત અને ભાગાકારમાં એની એન ઘાત છે, તો ભાગાકારમાં આપ્યું પણ અહીંયા એમ અહીંયા શું બોલે છે કે જો ઉપરની એમની ઘાત એન કરતાં મોટી હોય ત્યારે આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે. એ તમારે પહેલાં સૌથી પહેલાં શું ધ્યાન રાખવાનું છે કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે અને ભાગાકારમાં ઘાતનો બાદબાકી થાય છે. પણ આપણે ક્યાંથી વાત કરવાનું, નીચે વાત કરવાનું છે કે ઉપર, એ અહીંયા. તો આપણે જોઈએ કે જો એમ એનથી મોટી હોય તો જે છે ઉપરથી બાદ થાય છે, એટલે એમની એની એમ માઇનસ એન ઘાત થાય છે. એક નિયમ આ છે. તો આપણે ઉદાહરણથી જોઈએ તો આપણી પાસે જો 2 ની 4 ઘાત હોય અને અહીંયા 2 ની 3 ઘાત હોય તો ત્યારે શું થાય છે, ઉપર ઘાત વધારે છે. ઉપર ઘાત વધારે હોય તો એ ઉપરથી વાત કરવું પડશે, એટલે 2 ની 1 ઘાત આવશે, એટલે 2 આવી જશે. ઓકે, ક્યાંથી વાત કરવાનું છે એ તમારે ધ્યાનથી સમજવાનું છે. સમજાઈ ગઈ હશે. એટલે જો ઉપર ઘાત એટલે એમ એટલે મોટી હોય એનથી તો ઉપરથી વાત થાય, જો એન મોટા હોય તો નીચેથી વાત થાય છે. તો હવે છે આ પહેલું જોઈ લીધું છે, બરાબર. અને બીજો જોઈએ તો બીજામાં શું થાય છે, જો એની એમ ઘાત અને એની એન ઘાત, જો એન મોટી હોય એમ કરતાં ત્યારે શું કરવાનું છે, આપણને એક ઉપર મૂકવાનું છે અને પછી અહીંયા જે છે એ એન માઇનસ એમ થાય છે. ઓકે, શું છે, 1 ભાગ્યા એન માઇનસ એમ થાય. ઓકે, સંખ્યાથી આપણે જોઈએ તો આપણી પાસે છે અહીંયા 5 ની અહીંયા 2 ઘાત છે અને અહીંયા 5 ની 6 ઘાત છે. તો ક્યાં વધારે છે, તો અહીંયા તો દેખાય છે ને અહીંયા નીચે ઘાત વધારે છે. નીચે ઘાત વધારે હોય તો શું કરવાનું છે, આપણે ઉપર 1 લખવાનું છે અને નીચે જે છે શું કરવાનું છે, બાદ કરવાનું છે. ઓકે, આવી રીતે 1 ભાગ્યા 5 ની કેટલી ઘાત થાય છે, તો 6 માંથી 2 વાત કરીએ તો 4 ઘાત થાય છે. તમારે મોટામાં મોટી આમાં શું ધ્યાન રાખવાનું છે, ભાગાકારમાં ઘાત બાદ થાય છે, ગુણાકારમાં ઘાત શું થાય છે, સરવાળો થાય છે, બરાબર. તો એટલે આ 3 નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બીજો નિયમ છે તો એટલા માટે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં બધા દાખલા ખોટું થઈ જાય છે, એટલે આ નિયમ સમજવું બહુ જરૂરી છે. એટલે હવે છે આપણી પાસે ત્રીજા કન્ડિશનમાં શું છે કે એની એમ ઘાત છે અને એન એની એન ઘાત છે. જો બંને સરખા હોય ત્યારે, તો બંને સરખા હોય ત્યારે આપણે ઉપરથી વાત કરી લેવાના. તો કેટલા થાય છે, તો એટલે અહીંયા સંખ્યાથી સમજીએ તો આપણી પાસે જો સરખા હોય તો એની કેટલી ઘાત થાય છે, 0. આ સરખી હોય આ સરખી હોય તો એમ કેટલા ઘાત થાય છે, અહીંયા એની 0 ઘાત થાય છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો 1 થાય છે. જો આપણે અહીંયા જોઈએ, જો 3 ની ઉપર 4 ઘાત હોય અને ભાગાકારમાં 3 ની 4 ઘાત હોય, બંને ઘાત સરખી હોય ત્યારે શું થાય છે, 3 ની 4 ઘાતમાંથી 4 વાત કરીએ તો 3 ની 0 ઘાત આવે છે. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એનું મતલબ શું થાય છે, 1 થાય
છે. ઓકે, ત્રણ કન્ડિશન આપણે સમજી લીધા છે. હવે નિયમ નંબર 3 જોઈએ. તો આપણી પાસે ત્રીજો નિયમ છે, ઘાતના ઘાતનો નિયમ. તો ઘાતના ઘાતનો નિયમ એમાં શું થાય છે, જો એની એમ ઘાત હોય અને પછી એન ઘાત હોય, તો આપણે આગળ શું જોયા છે, ગુણાકારમાં ઘાતના ઘાતો સરવાળો થાય છે અને ભાગાકારમાં ઘાત બાદબાકી થાય છે, અને ઘાત ઉપર ઘાત હોય તો ઘાત ઘાતમાં શું થાય છે, ગુણાકાર થાય છે, એટલે એમ ગુણાકાર એન થાય છે, એટલે એમની એની એમ એન ઘાત આવી રીતે થાય છે. ઓકે, એવી સંખ્યા જોઈએ તો આપણી પાસે છે, જો અહીંયા છે 5 ની 3 ની 5 ઘાત આપેલી હોય તો શું થાય છે, 5 ની 3 ઘાત ગુણાકાર ઘાત ઉપર ઘાત છે એટલે બંનેનો ગુણાકાર થઈ જાય આમાં, તો શું કેટલા થાય છે, 5 ની 3 5 15 ઘાત થાય છે આવી રીતે. પછી આપણે જોઈએ ચોથું જે નિયમ છે, ચોથું નિયમ લખીએ તો આપણી પાસે છે સરખા ઘાતાંકવાળા સંખ્યાઓનો ગુણાકાર. તો એમાં શું થાય છે, તો જો આ છે એમ, એની એમ ઘાત છે, પછી બીની એમ ઘાત છે, બંને ઘાત સરખી હોય ત્યારે આપણે શું કરી શકાય છે, ત્યારે આપણે લખી શકાય છે એ અને બી, એ અને બીની એમ ઘાત હોય છે. ઓકે, જો આપણે અહીંયા આવી રીતે આપ્યું હોય, મોસ્ટ ઓફલી આવી રીતે આપશે આ અહીંયા 8માં, તો આવી રીતે આપેલું તો બંનેને શું કરવાનું છે, આપણે બંનેને આ એમ ઘાત આપી દેવાનું છે. ઓકે, ખબર પડી ગઈ, આવી રીતે આપશે તો આપણે બંનેને આપી દેવાને આવી રીતે કરી નાખવાનું છે, જો આવી રીતે આપ્યું છે આવી રીતે કરવાના છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે છે સરખા ઘાતાંકવાળા સંખ્યાઓનો ભાગાકાર. ભાગાકારમાં આપ્યું હોય તો કેવી રીતે, તો અહીંયા જોઈએ એની એમ ઘાત ભાગાકારમાં બરાબર બીની એમ ઘાત આવી રીતે આપેલું હોય ત્યારે આપણને શું કરવાના છે, તો ત્યારે આપણે આવી રીતે લખવાનું છે એ એની એમ ઘાત ભાગ્યા બીની એન એમ ઘાત, ત્યારે શું કરવાનું છે, એ ભાગ્યા બીની એમ ઘાત આવી રીતે લખવાનું છે. તો આપણે આ મોસ્ટ ઓફલી જોવા મળશે, તો એટલે એમ આપ્યું હોય કોષમાં અને આ ભાગ્યાકારમાં આપેલું હોય તો બંનેને શું કરવાનું છે, એ ઘાત આપી દેવાનું, એની એમ ઘાત અને બીની એમ ઘાત આવી રીતે. પછી આપણે આવી રીતે લખી શકાય છે, આ નિયમ છે. અને તમારે એ ધ્યાન રાખવાનું છે, આ મોસ્ટ ઓફલી તમારે મોસ્ટ ઓફલી નિયમ ધ્યાન રાખવાનું છે. શું થાય છે કે જો કોઈપણ સંખ્યાની, જો આપણે આ છઠ્ઠું નિયમ છે કે જો એની -2 ઘાત આપેલી હોય કે એમ ઘાત આપેલી હોય, બરાબર શું છે, એમ ઘાત આપેલી હોય તો શું થાય છે, તો એને પ્લસ કરવા માટે નીચે લખી કાઢવાનું. આ આપણું એક નિયમ છે, જો આવી રીતે આપેલું હોય માઇનસમાં તો પ્લસ કરવા માટે આ નિયમ છે. પછી એક ધ્યાન રાખવાનું છે, કોઈ પણ સંખ્યાની એટલે એક એની 0 ઘાત હોય તો એની કિંમત, એમની કિંમત કેટલી થાય છે, 1 થાય છે. તમારે શું ધ્યાન રાખવાનું, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એની એનું મતલબ શું થાય છે, 1 થાય છે. અને પછી આ ધ્યાન રાખવાનું છે, જો -1 એમ આપેલું હોય બરાબર, અને આ જે એમ છે ને બરાબર, જ્યાં એમ એકી ધન સંખ્યા છે, ત્યારે શું થાય છે, ત્યારે એમ શું થાય છે, તો એમ -1ની એમ ઘાત હોય તો -માં એનું આન્સર આપશે બરાબર. એકી એકી એટલે કે 1 ઘાત હોય, 3 ઘાત હોય, 5 ઘાત હોય, 7 ઘાત હોય, 9 ઘાત હોય, 11 ઘાત હોય, બરાબર. તો આને એકી સંખ્યા કહેવામાં આવે છે. જ્યારે ઘાત આપણે અહીંયા માઇનસમાં આપેલું હોય અને એનું ઘાત જે છે એકી સંખ્યા હોય તો એ સંખ્યા માઇનસમાં જ આપશે, બરાબર, ત્યારે ધ્યાન રાખવાનું છે. બીજો જે નિયમ છે, જો આપણે -1 આપ્યું હોય અને એન આપ્યું હોય, જ્યાં એન 2 કી સંખ્યા હોય, 2 કી ધન સંખ્યા છે, 2 કી સંખ્યા એટલે 2, 4, 6, 8, 10 આવી રીતે અને 2 કી સંખ્યા કહેવામાં આવે છે. તો 2 કી સંખ્યા હોય ત્યારે એનું આન્સર જોઈએ તો શું થાય છે, -1ની એન ઘાત છે, અને જો એની ઘાત 2 કી હોય તો એ એનું આન્સર પ્લસમાં 1 આપશે, બરાબર. તમારે ધ્યાન રાખવાનું છે આ બંને નિયમો, બરાબર, નહીં તો તમે ગલતી કરી નાખશો. તો આવી રીતે આ
આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.